પાટણ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 14 વર્ષથી નાના બાળકોમાં જોવા મળતા શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને પગલે જનજાગૃતિ હાથ ધરવામાં આવી હતી. આ અંગે મુખ્ય જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા સારવાર અંગે લોકોને સાવચેત રહેવા માહિતી અપાઈ હતી. તેમજ કાચા મકાનો, લીપણવાળા ઘરોમાં મેલેથિયમ પાવડરનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો. આ રોગથી બચવા માટે જે ખાસ ઉપાયો આપણે કરવાનું છે એના અંદર 9 માસથી 14 વર્ષ સુધીના જે બાળકો છે એ બાળકોની આપણે વિશેષ કાળજી રાખવાની થાય છે. બાળકોને આપણા આખી બાયના કપડાં પહેરાવાનું અને બને ત્યાં સુધી માટીને એ લોકો ના રમે એની આપણે ખાસ કાળજી રાખવી પડશે. જે ઘરોના અંદર તિરાડો છે એ તિરાડો આપણે પુરાવી દેવી પડે, ઘરની સાફ સફાઈ રાખવી પડે અને સાથે સાથે આ રોગના જે લક્ષણો છે એ લક્ષણોના અંદર ખૂબ જ સખત તાવ આવે છે, પછી ઝાડા થાય, ઉલટી થાય, આંચકી આવે અને બાળકો બેભાન થાય. તો આવા કોઈ પણ શંકાસ્પદ આવા કેસો જણાય તો તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરાવીએ તો આપણા પેશન્ટ્સને આપણા બચાવી શકીએ. સરકારની આરોગ્ય ખાતાની ટીમ ઘરે ઘરે ફરી આ રોગના નિયંત્રણમાં લાવવા પાવડર વગેરે નાખે છે, મારી હાજરીમાં છે અને આ રોગ અટકાવવા માટે નાના બાળકોને કે જ્યારે રોગ ના થાય એટલા માટે આરોગ્ય ખાતાની ટીમ ઘરે ઘરે ફરી અને સેવા આપી રહ્યા છે. ચાંદીપુરા વાયરસ છે ને એટલું છે ને બાળકો માટે કે જે 14 વર્ષ કરતા નાના વ્યક્તિઓ બાળકોને થાય છે એની અમને જાણ કરે છે કે ભાઈ કપડો પહેરાવાનો, પછી આજુબાજુ કે મચ્છર કંઈ ઉત્પાદન થતું હોય એનું ઘટાડવાનું, લેમ્પણવા વિસ્તારમાં કે મચ્છર ના થઈ એના માટેની જાણ કરવા માટે આરોગ્ય ટીમ ફરજ છે.